कामरेड तालुकाना उंबेड़ गाममां सरकार द्वारा मकान बनावा माटेनी योजनामां कॉन्ट्राक्टर द्वारा हल्की कक्षानो मटीरियल वापरी गोबाचारी करवामां आवता स्थानिक रहेशोए तेनो विरोध कर्यो हतो। सरकार द्वारा गरीबोने पाकू बनावा माटे सहाय आपवामां आवे छे, जे अंतर्गत कामरेडना उंबेड़ गामना डाबियू फळियामां 300 जेटला लाभार्थीओने 3.5 लाखनी सहाय आपवामां आवी हती। जो कि सुडा द्वारा मकान बनावानो कॉन्ट्राक्ट जस दलाल नामनी एजेंसीने आपवामां आव्यो हतो, जेमा कॉन्ट्राक्टर द्वारा मकान बांधकाममां हल्की कक्षानो मटीरियल वापरी वेट उतारती होवाना कारणे स्थानिक रहेशोए तेनो विरोध करी तपासनी मांगणी करी छे। ભરત કા રહી છે અહીંયા? આ દડ્યું પડી તારું ઘર બાંધે છે તેમાં શું કીધું કોન્ટ્રાક્ટરે? કોન્ટ્રાક્ટર ના પડે, કે આડા બીમ ની ખુડાય, આ ઉભા બી ની ખુડાય, એમ જ છે અહીંયા પલ્લા। તો એના માટે શું કહે છે? એમ કે આની ખુદા આટલા ચાલે, મેં કીધું કામ બંધ કરી દો, તો એમ કે આટલા ખુદા હે, એને આટલું ખોઈડું ખાલી સ્ટાઇલ કા લાગીને ભાઈ બંધ કરી દીધું, ને એમાં બીમ ભાઈ લાખીને નાહી ગયા। હા, સ્મિત ગાંધી, શું હતું છે? મ્યુનિસિપલ એન્જિનિયર। આજરોજ જે બેદરકારી સામે આવી છે, શું કહે છે? કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી કરવામાં આવી તે આજે મેં તપાસી છે, સંતોષકારક જેવી લાગી નથી, એટલા માટે એમને પાછું કામગીરી તોડીને કામગીરી કરવા કીધી છે। ચોક્કસથી જે પ્રમાણે હાલ અત્યારે શ્રમજીવી લોકો પોતાની, ના ના, એ અત્યારે મેં બધી વાત કરી દીધી છે, સ્થળ સ્થિતિ ચકાસી લીધી છે, ને એ પાછું ફરીથી કામગીરી કરવામાં આવશે। આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ શું પગલાં ભરવામાં આવશે? કોન્ટ્રાક્ટર લાભાર્થી દ્વારા નક્કી કરવામાં આવે છે, લાભાર્થીને જો ના ફાવતો હોય તો કોન્ટ્રાક્ટરને રિમૂવ કરી શકે છે। 300 મકાનો આપ્યા છે કોન્ટ્રાક્ટરને, અહીંયા સરપંચ દ્વારા સુડા અંદર ઇન્વોલ્વમેન્ટ નથી, સુડા દ્વારા એ કામગીરી કરવામાં આવી નથી કે કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપી છે, ફર્સ્ટ થિંગ તો આ છે। સુડા દ્વારા કામગીરી સોંપવામાં આવી નથી, પણ સુપરવિઝન તો સુડાનો હોઈ શકે ને? સુપરવિઝન માટે કન્સલ્ટન્સીને અપોઈન્ટ કરી છે, જે સદારેલા માણસો છે, અહીંયા સ્થળ તપાસણી ચાલુ છે, તેમ છતાં અહીંયા લાભાર અહીંયા કામગીરી સંતોષકારક રીતે સંતોષાઈ નથી। સુપરવિઝન જો સુડાને સોંપવામાં આવ્યું હોય તો તેમણે બીજાને સોંપવામાં આવ્યું, તો અત્યાર સુધી સુડા શું કરી રહી છે? સુડા કામગીરી ચોક્કસપણે કરી રહી છે હાલમાં, તેમ છતાં હાલ આ બેદરકારી કઈ રીતે સામે? એના માટે જ વાત કરું છું કે સુડા દ્વારા કામગીરી કરેલી છે, તેમ છતાં જો સંતોષકારક જણાય નથી, અહીંયા કન્સલ્ટન્સીને નોટિસ ફટ કરવામાં આવશે, તેમ છતાં કોન્ટ્રાક્ટરને જો આ કામગીરી સંતોષકારક રીતે નથી લાગી રહી, લાભાર્થીઓ દ્વારા તેમને છૂટો કરવા હોય તો છૂટો કરી શકે છે, એ લાભાર્થીને સરપંચ દ્વારા જો નક્કી કરવામાં આવશે એ રીતે કામગીરી આગળ ચાલશે। ચેતનભાઈ રણછોડભાઈ પટેલ, કયું ગામ છે? ઉંભેડ ગામ। કયો વિસ્તાર છે? આ દાઢિયા ફળિયામાં અત્યારે ઉપસ્થિત છીએ આપણે। શું બનાવવાનું? એકચ્યુઅલી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારની અંદર શાસન 2014માં આવ્યું, ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના સન્માનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એક વચન પાડેલું કે હવેના વર્ષોમાં ભારતની અંદર હિન્દુસ્તાનમાં કોઈ પણ વ્યક્તિ ઘર વગરનો નહીં રહી શકે, એના સંદર્ભમાં અમારા ગામની અંદર અત્યારે પીએમ આવાસ યોજનાની અંદરથી આ એક કાર્ય થઈ રહેલું છે। આ કાર્યની અંદર સરકારશ્રી તરફથી લગભગ 3,50,000 રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે તે કોન્ટ્રાક્ટરોના માધ્યમથી આ મકાન બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ જે કેટેગરીમાં જે ક્વોલિટીમાં આ મકાનનું નિર્માણ થવું જોઈએ એ અહીં બિલકુલ થઈ નથી રહ્યું, અને એના સંદર્ભમાં અમે સુડામાંથી સાહેબને પણ અહીંયા આમંત્રિત કર્યા છે, કોન્ટ્રાક્ટરના સ્ટાફના માણસો પણ અહીંયા ઉપસ્થિત છે, અને આપણે રૂબરૂ આ વસ્તુ જોઈ લીધી છે કે એઓ કેટલું ખરાબ દરજ્જાનું કામ કરી રહ્યા છે। અમારી લડત એ જ છે કે આ દેશની અંદર ગરીબ પ્રજાને માટે, મજદૂર પ્રજાને માટે જ્યારે મોદી સાહેબે આટલું મોટું અભિયાન ઉપાડ્યું હોય, અને ઘર વિહોણા વ્યક્તિઓને અને કાચા મકાનમાં રહેતા વ્યક્તિઓને જ્યારે ઘર ફાળવવામાં આવતા હોય, તો એ ઘર એવું બને, રણિયાણું બને, જેથી કરીને આવનારા 100 વર્ષ સુધી આ વ્યક્તિઓ, આ મજદૂર વ્યક્તિઓ અને આ ગરીબ પ્રજા, માનનીય મોદી, આ વિસ્તારની અંદર કેટલા મકાનો આવી રીતે આવ્યા? 330 મકાન ફાળવવામાં આવ્યા છે ઉંભેડમાં ટોટલ। શું ખામીઓ નીકળી છે? કોઈ પણ પ્રકારનું સ્ટ્રક્ચરલ ડિઝાઇન પ્રમાણે કામ નથી થઈ રહ્યું, સિમેન્ટનો ઉપયોગ નથી પ્રોપર કરવામાં આવી રહ્યો, નથી સ્ટીલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો, નથી રેતીનો સારી રીતના ઉપયોગ કરવામાં આવી રહ્યો, પીસીસીની અંદર ગ્રીડનો પાવડર નાખવામાં આવે છે, વ્હાઇટ રેતીથી સ્લેબ ભરવાના પ્રયત્ન કરવામાં આવે છે, કાળી રેતીનો અમે ભારપૂર્વક વજન આપીએ ત્યારે માંડ માંડ ભરવા માટે તૈયાર થાય છે, અને કોઈ પણ પ્રકારની ક્વોલિટી સિમેન્ટનો વપરાશ નથી થઈ રહેલો। અમારા માટે સૌથી મોટી દુઃખ ભરી વાત છે કે મારા ગામની અંદર આ ઘટના ઘટી રહેલી છે। મારું નામ પ્રતિક સભાડિયા। શું હોદ્દો છે? મારા સર્વેયરનો હોદ્દો છે। ક્યાં? સુડામાંથી નિમણૂક કરવામાં આવે છે? જયેશ દલાલ એજન્સીમાંથી। ચોક્કસથી જે પ્રમાણે હાલ જે બેદરકારી સામે આવી રહી છે, શું કહેશો બાબતે? એ બાબતે જે હાલ અત્યારે મકાન બનાવવા બાબતે જે બેદરકારીઓ સામે આવી છે, શું કહેશો?
થોડીક ભૂલ તો છે જ તે કોન્ટ્રાક્ટર લોકોની ભી, પણ તમે કાયમ ચેક કરો છો, તમે જો તમે અહીંયા ઓબ્ઝર્વેશનમાં હો અને તમે જો બધી તપાસમાં દેખરેખ રાખતા હો તો આ ઘટના કે આ બનાવ કઈ રીતે બની શકે? શું તમારી પણ ક્યાંક ને ક્યાંક અંદર ઇન્વોલ્વ છે તમારી? નહીં. તો શા માટે આ હાલ અત્યારે બેદરકારી, જ્યારે ગામ લોકો જ્યારે જાગૃત થયા ત્યારબાદ તમે જાગૃત થયા? દેખરેખ રાખેલી છે મારે ઉપર, ટાઈમ ટુ ટાઈમ મારે ફોટા બી ગયેલા છે ઉપર મારી એજન્સી થ્રુ. બેદરકારી કઈ રીતે સામે આવી? તમે જો દેખરેખ રાખતા હતા એટલે તમારા સાહેબ પણ ઇન્વોલ્વ છે, એનો મતલબ એ થાય કે સાહેબ ને મોકલાવ્યા છે રિપોર્ટ ને સાહેબ કઈ એક્શન નથી લેતા? તમે આ બાબતે કોઈ દિવસ બેદરકારીની વાત કરેલી ઉપર? થોડો થોડો રિપોર્ટ મેં કરેલો જ હોય કે થોડું થોડું આવી રીતે મિસ્ટેક આવેલી છે. મેં કોન્ટ્રાક્ટર સુધી લેવામાં ના આવ્યા, મેં કહેલું ભી હોય આ થોડુંક જોઈ લેજો તમે, બરાબર આ થોડીક મિસ્ટેક થયેલી છે બરાબર, એ મારા થ્રુ થતું હોય તો મેં જાતે જ તે કરાવી દઉં, મારે ઉપર રિપોર્ટ કરી દેવાનો હોય કે થોડી મગજમારી આવેલી છે બરાબર. તમામે તમામ મકાનમાં આ રીતની બેદરકારી દાખવવામાં આવી? કોઈ તમામ મકાનમાં ન હોય. હાલ અત્યારે સ્થાનિકો દ્વારા તેમજ જાગૃત નાગરિકો દ્વારા અત્યારે જણાવવામાં આવી રહ્યું છે કે તમામ મકાનોમાં આ બેદરકારી છે? નહીં, બધા મકાનોમાં ન હોય બેદરકારી. કેટલા મકાન છે કુલ ટોટલ? અહીંયા 370 પાસ કરાવેલા છે મેં, 370 ફોર્મ ભરેલા મેં બરાબર. કેટલા દિવસથી તમે દેખરેખ રાખતા હતા? આ લાસ્ટ 1.5 મહિનાથી કામ શરૂ છે. 1.5 મહિનાથી અત્યાર દિન સુધી તમારી નજરમાં કેમ ન આવ્યું? ચલો સર, 1.5 મહિના નજરમાં આવેલું જ છે સાહેબ, અને કહેલું અને રિપોર્ટ બી કરેલો છે. બંધ તો એમાં ન કરવાનું હોય સાહેબ, એ લોકોને કહી દેવાનું કે ભાઈ આ સુધારો કરી નાખો બરાબર, આ નહીં ચાલે એવું.